બનાસકાંઠા જિલ્લાનું ધોરણ 10નું પરિણામ જાહેર, જિલ્લાનું 86.23% પરિણામ નોંધાયેલ. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થયું હતું, જેમાં જિલ્લાનું કુલ પરિણામ 86.23% નોંધાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તેમજ ગત વતની સરખામણીમાં 22% જેટલું પરિણામ વધુ નોંધાતા જિલ્લામાં ખુશીનો માહોલ. બનાસકાંઠામાં ધોરણ 10 અને 12ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ધોરણ 12નું પરિણામ 2 દિવસ અગાઉ થયું હતું ને ધોરણ 10નું પરિણામ શનિવારે જાહેર થતાં જિલ્લાનું કુલ 86.23% પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, જેથી વિદ્યાર્થીઓએ વહેલી સવારથી જ ઓનલાઈન પરિણામો જાણી એકબીજા મિત્રોની શુભેચ્છાઓ પાઠવી હતી. અને નોર્થ ગુજરાતમાં જિલ્લાનું પરિણામ સૌથી વધુ હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. તેમજ બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર 97% પરિણામ આવ્યું છે, જે જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યું છે. તેમજ સૌથી ઓછું ખોડા સેન્ટરનું 65% પરિણામ આવ્યું. આજે સમગ્ર રાજ્યની અંદર SSCનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાએ ખૂબ જ સારું પરિણામ મેળવેલું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 38,000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 32,000 વિદ્યાર્થીઓ આશરે પાસ થયા હતા. એટલે કે બનાસકાંઠા જિલ્લાનું SSC એક્ઝામ 2024નું રિઝલ્ટ 86.23 છે, જે સમગ્ર રાજ્યના અન્ય ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ સારું જણાઈ આવે છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર 97% સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ છે. તેમજ બનાસકાંઠા જિલ્લાની અંદર ખોડા સેન્ટર જે 65% રિઝલ્ટ સાથે નીચેના ક્રમે છે. સમગ્ર બનાસકાંઠાની અંદર ગત વર્ષનું જે રિઝલ્ટ છે 66% હતું અને આ વર્ષનું જે રિઝલ્ટ છે 86.23% છે, એટલે કે આશરે 20% જેટલો રિઝલ્ટની અંદર ઉછાળો બનાસકાંઠાના SSCના રિઝલ્ટમાં જોવા મળેલો છે. આ તબક્કે બનાસકાંઠાના સૌ સારસ્વત મિત્રોને હું અભિનંદન પાઠવું છું. બાળકો હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ઉત્તમ પરિણામ મેળવે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું.